नमस्कार मित्रों, आपणे प्रक्षिप्त गति पर आधारित दाखलाओनी चर्चा में आज आगळ वधीए तो आपणी पासे दाखलो छे के एक विमान 1960 मीटर नी ऊंचाई पर समक्षितिज 600 किलोमीटर प्रति कलाकनी झड़पथी उड़ी रह्युं छे। ज्यारे ते जमीन परना बिंदु एनी ऊपर होय त्यारे ते एक बॉम्ब फेंके छे, तो आ बॉम्ब ज्यारे जमीन परना बिंदु बी पासे अथड़ाय तो ए थी बी नुं अंतर शोधो। आ मात्र आपणे रकम आपी छे तो आना आधारित तमने पहला फिगर आकृति बनावता आवडवी जोईए। शुं कीधुं छे, एक विमान छे 1960 मीटरनी ऊंचाई पर समक्षितिज दिशामां 600 किलोमीटर प्रति कलाकनी झड़पथी उड़ी रह्युं छे। तो तमे अहींया जोई शको, आ नीचे जमीन छे अहींया बराबर, आ छे ग्राउंड छे, अने त्यांथी केटली ऊंचाई पर, तो आपणे कीधुं छे 1960 मीटरनी ऊंचाई पर h = આટલી ઊંચાઈ પર એક વિમાન સમક્ષિતિજ દિશામાં આટલા વેગથી ઉડી રહ્યું છે 600 કિલોમીટર પ્રતિ કલાક। હવે એ જ્યારે જમીન પરના બિંદુ a થી એની ઉપર હોય ત્યારે, અહીંયા એની ઉપર જ્યારે હોય છે ત્યારે એક બોમ્બને ફેંકે છે, અહીંયાથી એક બોમ્બ એ ફેંકે છે। તો આપણને ખબર છે કે વિમાનની ઝડપ 600 કિલોમીટર પ્રતિ કલાક છે, તો બોમ્બની પણ એટલી જ હોય। તો એ બોમ્બને જ્યારે ફેંકે છે ત્યારે બોમ્બ સીધો નીચે આવવાને બદલે પ્રક્ષિપ્ત ગતિ કરીને આવશે, બરાબર। તો આપણને કીધું છે કે જ્યારે આ બોમ્બ જમીન પરના બી બિંદુ પાસે આવે પ્રક્ષિપ્ત ગતિ કરીને, ત્યારે એ A થી B સુધીનું અંતર કેટલું થશે। ધારી લો કે અંતર આપણે x કહીએ, તો આપણે x શોધવાનું છે, સિમ્પલ। તો મિત્રો, આપણને ખ્યાલ છે કે અહીંયા બોમ્બની ગતિની ચર્ચા કરવાની, પ્લેન તો સમક્ષિતિજ દિશામાં જ જાય છે, તો બોમ્બ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરીને અહીંયા ઉપરથી નીચે સુધી બી બિંદુ સુધી આવે, તો એનો સમક્ષિતિજ દિશાનો વેગ અચળ હોય, કેટલો હોય? 600 કિલોમીટર પ્રતિ કલાક। અને વાય દિશાનો વેગ કેટલો હોય? તો કે 0। તો અહીંયા v0y = 0, પ્રારંભિક વેગ એનો કેટલો છે? 0। પછીના સમયે તો વેગ હશે જ એનો, પણ પ્રારંભમાં એનો વેગ કેટલો છે? v0y, એટલે પ્રારંભમાં શિરોલંબ દિશાનો 0 છે। અને સમક્ષિતિજ દિશાનો કેટલો છે? તો કે v0 = v0x = 600 કિલોમીટર પ્રતિ કલાક। એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો અહીંયા 600 નું 600, કિલોમીટરના 1000 અને કલાકના 3600, તો એ મીટર પ્રતિ સેકન્ડમાં થાય। અને તમે ગણતરી કરો એટલે જવાબ તમને મળશે 166.67 મીટર પ્રતિ સેકન્ડ। આટલો વેગ એ બોમ્બનો સમક્ષિતિજ દિશામાં છે, અને સમગ્ર ગતિ દરમિયાન અચળ જ રહી, કેમ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હોય, બરાબર। એટલે વેગનો બોમ્બના પ્રારંભિક વેગનો x ઘટક મળી ગયો, પ્રારંભિક વેગનો y ઘટક મળી ગયો, સિમ્પલ। હવે આપણને y દિશાનું અંતર આપ્યું છે, અને y દિશામાં કેટલું અંતર કાપવાનું? 1960 મીટર। તો આપણે y દિશામાંની ગતિ દરમિયાન એને ઉપરથી અહીંયા b બિંદુ સુધી આવવા માટે લાગતો સમય શોધી લઈએ। એકવાર એ સમય મળી જાય અને આપણી પાસે સમક્ષિતિજ દિશાનો વેગ છે તો અચળ જ હોય, તો વેગ ગુણ્યા સમય કરીએ તો અંતર મળી જાય સમક્ષિતિજ દિશાનું, સિમ્પલ। તો આ 1960 મીટરનું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો એ શોધી લઈએ। તો જુઓ, y દિશામાંની ગતિ માટે સૂત્ર લખી શકાય y = v0yt + 1/2 ayt² એમાં v0y કેટલું છે? 0। તો આ પહેલું પદ કેટલું થવાનું? 0 થવાનું, ખ્યાલ આવે છે? તો y એટલે કેટલું અંતર? તો કે h જેટલું, = 0, પહેલું પદ 0, અને હાફ, પદાર્થ નીચે આવે છે, બોમ્બ નીચે આવે, તો પ્લસ g લખવો પડે, તો +1/2 gt² તો અહીંથી t ને કરતા બનાવો તો 2 અહીંયા જાય, તો 2h / g, અને એનું અંડર રૂટ થઈ જાય, તો 2h ની કિંમત મૂકો 1960, g ની કિંમત ધારી લો કે 10 છે, આપણને રકમમાં નથી આપ્યું પણ ધારી લો કે 10 લઈએ, તો જવાબ તમને મળે 19.8 સેકન્ડ। એટલે બોમ્બને જ્યારથી ફેંકીએ છીએ ત્યારથી બી બિંદુ સુધી પહોંચવા લાગતો સમય 19.8 સેકન્ડ છે, ઓકે। આટલો જ સમય, આટલા જ સમયમાં એને સમક્ષિતિજ દિશામાં અંતર કાપ્યો છે। તો હવે તમારી પાસે સમય છે, સમક્ષિતિજ દિશાનો બોમ્બનો વેગ છે, તો સમક્ષિતિજ દિશામાં કાપેલો અંતર શોધી શકાય। તો એ બી અંતરને આપણે એક્સ કીધું, તો વેગ ગુણ્યા સમય થઈ જાય, અને આપણે જાણીએ છીએ સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન વેગ હંમેશા અચળ હોય, આ વસ્તુ દર વખતે રિપીટ કરી છે આપણે, તો વેગ ગુણ્યા સમય કરી દો। વેગ તમારી પાસે અહીંયા તમે મેળવેલો છે ઓલરેડી 166.67, અને સમય કેટલો લાગે છે? તો કે 19.8 સેકન્ડ। વાય દિશામાં કે એક્સ અક્ષની દિશામાં જે સમય લાગવાનો એ તો સમાન જ હોય, તો બંનેનો ગુણાકાર કરી દો એટલે તમને લગભગ મળી જશે 3300 મીટર, અને કિલોમીટરમાં લખો તો 3.3 કિલોમીટર। ટૂંકમાં જ્યારથી બોમ્બને ફેંકો છે ત્યારથી સમક્ષિતિજ દિશામાં 3.3 કિલોમીટરનું અંતર કાપે, સિમ્પલ। ચાલો, તો આ રીતે તમે આને સોલ્વ કરી શકો કે ભાઈ જે પણ તમને એક ડેટા આપ્યો છે એના ઉપરથી તમે સમય મેળવી લો। ધારી લો કે તમને એવું કીધું હોત કે ભાઈ એક્સ અક્ષની દિશામાં આટલું અંતર કાપે તો કેટલી ઊંચાઈથી ફેંકો હોત, તો પહેલા આપણે શું કરી લેત? તો કે એક્સ અક્ષની દિશામાં આપેલું અંતર કાપવા સમય શોધી લેત, અને એ સમય આપણે વાય અક્ષ માટે વાપરેત, ખ્યાલ આવે છે? એટલે જે પણ ડેટા આપ્યો છે એના ઉપરથી તમે એક રાશિ મેળવી લો અને એ રાશિ તમે બીજામાં વાપરી શકો। જુઓ, એવો એક બીજો દાખલો અહીંયા લઈએ,
तो आगळ दाखलो छे के एक बॉल समक्षितिज वेग u साथे पगथिया परथी गबडे छे। दर वखत आपणे v0 लेता था, हवे वेग अहींया बदल्यो छे। समक्षितिज वेग केटलो छे? u छे अने पगथिया परथी गबडे छे। दरेक पगथियानी ऊंचाई आपी छे h अने पहोळाई छे b। ऊंचाई h पहोळाई b, तो बॉल ज्यारे n માં પગથિયાની કિનારી અથડાય ત્યારે n નું મૂલ્ય શોધો। ટૂંકમાં એ કેટલામું પગથિયું હશે? આપણે કીધું ને n નું પગથિયું, એટલે n નું મૂલ્ય કેટલામું હશે, એ પગથિયું કેટલામું હશે। આવો તમને ઇન્ટીજર ટાઈપમાં પણ પૂછી શકાય। તો આકૃતિ આપણે પહેલા બનાવીએ। તો ધારી લો કે અહીંયાથી બોલને ફેંકેલો છે u જેટલા વેગથી, આપણને કીધું છે સમક્ષિતિજ દિશામાં, એટલે સમક્ષિતિજ દિશાનો વેગ જો u હોય તો શિરોલંબ દિશાનો 0 થાય, ઓલરેડી આપણને ખબર છે। તો અહીંયાથી પગથિયા દર્શાવ્યા છે, તમે અહીંયા જોઈ શકો કે આ પહેલું પગથિયું છે, અહીંયાથી આ પહેલું પગથિયું એટલે 1 લખ્યો છે મેં, એવી રીતે આ બીજું પગથિયું છે તો આ 2, પછી એવી રીતે આ ત્રીજું પગથિયું તો આ 3, તો એવા ઘણા બધા પગથિયા હોય। આપણે ચાલતા જઈએ તો નીચે n નું પગથિયું આવે, બરાબર? તો દરેક પગથિયાની ઊંચાઈ તમને આપી છે h છે અને એની પહોળાઈ આપી છે b, ખ્યાલ આવે છે? તો આપણે n નું મૂલ્ય કીધું છે, તો તમે જુઓ કે જ્યારે આ પદાર્થને અહીંયાથી સમક્ષિતિ ફેંકેલો છે એક બોલને, અને n માં પગથિયાની કિનારી પર અથડાય, ક્યાં લખ્યું છે? તો બોલ જ્યારે n માં પગથિયાની કિનારે, અહીંયા n માં પગથિયાની આ કિનારી છે, તો આટલો આ ગતિપથ છે, જોઈ શકો તમે, બરાબર? પ્રક્ષિપ્ત ગતિ કરીને આવે છે। તો એ દરમિયાન એને સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કેટલું હોય? તો ધારી લો કે x હોય, અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર ધારી લો કે y, ધારી લઈએ, તો આ બંને શોધી શકાય? હા, શોધી શકાય, કારણ કે ઊંચાઈ આપી છે પગથિયાની અને એની પહોળાઈ આપી છે। તો આપણે પહેલા x અક્ષનું અંતર શોધી લઈએ। તો જુઓ, બોલ જ્યારે n માં પગથિયાની કિનારી પર અથડાય, એટલે ઉપરથી અહીંયા જ્યારે આવી જાય છે આ ગતિ કરીને અહીંયા, ત્યાં સુધીમાં x અક્ષની દિશામાં કાપેલું અંતર, સમક્ષિતિજ અંતર x કીધું છે આપણે, તો એ કેટલું હોય? તો કે એક પગથિયાનું b, બીજાનું b, ત્રીજાનું b, ચોથાનું b, એવા કેટલા પગથિયા? n પગથિયા, તો n ટાઈમ d, ખ્યાલ આવે છે? એક પગથિયાનું b જેટલું સમક્ષિતિજ દિશામાં, બીજાનું પણ b, ત્રીજાનું પણ b, તો n પગથિયાનું n ટાઈમ d। એવી જ રીતે શિરોલંબ કેટલું કાપે? તો કે એક પગથિયાનું h, બીજાનું h, ત્રીજાનું, ચોથાનું, પાંચમાનું, એવી રીતે n પગથિયાનું h જેટલું, તો કે y દિશામાં, શિરોલંબ દિશામાં y is equal to nh જેટલું। આ બંને વસ્તુ સમજ પડી? ક્લિયર? n પગથિયા છે અને પહોળાઈ છે એની b, તો સમક્ષિતિજ દિશામાં nb, અને n છે પગથિયા છે અને h છે એની ઊંચાઈ છે, તો શિરોલંબ દિશામાં nh। તો x અને y દિશામાં કાપેલા અંતરો મળી ગયા। હવે સમક્ષિતિજ દિશા માટે આપણે સમય શોધી લઈએ, અને એ સમય આપણે y અક્ષની દિશામાં વાપરીશું, મેં તમને વાત કરી એમ। તો સમક્ષિતિજ દિશા માટે હવે આપણને ખબર છે કે સમક્ષિતિજ દિશામાં એનો વેગ u છે, અને છેક સુધી જ્યારે અહીંયા કિનારી પર અથડાય ત્યાં સુધી એ u જ રહેવાનું સમક્ષિતિજ દિશામાં। તો જુઓ, સમક્ષિતિજ દિશા માટે વેગ અચળ હોય તો સીધું સૂત્ર વપરાય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય। વેગ આપણી પાસે કેટલો છે? તો કે u જેટલો, અને દરેક બિંદુએ u જેટલો જ હોય, તો u ઇન્ટુ t આપણે જાણતા નથી, તો t આપણે as it is લેવા દઈએ। આ x ની કિંમત અહીંયાથી ઉઠાવો n into b, તો મૂકી દો n into b is equal to u into t, આ t ના કરતા બનાવો તો n into b divided by u। આ તમને સમય મળી ગયો ઉપરથી n માં પગથિયાની કિનારીએ અથડાવા માટે લાગતો સમય। હવે એ સમય આપણે y અક્ષ માટે વાપરીએ, તો શિરોલંબ દિશા માટે, એટલે કે y અક્ષ ની દિશા માટે અચળ પ્રવેગી ગતિ થાય y અક્ષ ની દિશામાં, બરાબર? આપણે જાણીએ છીએ, તેના માટે સૂત્ર લખી શકાય y is equal to v0yt plus half ay t square। હવે y દિશાનો વેગ પ્રારંભમાં કેટલો? જો 0 કીધું છે આપણે, તો પહેલું પદ 0 થાય। આ y કેટલું છે? તો y આપણને ખબર છે કેટલું અંતર છે, nh જેટલું, તો y ની કિંમત nh મૂકી દીધી, હાફ ay ની જગ્યાએ g લખવો પડે, અને t ની કિંમત ઉપરથી ઉઠાવો, પણ એનો સ્ક્વેર, તો આનો સ્ક્વેર કરો તો n સ્ક્વેર b સ્ક્વેર upon u સ્ક્વેર મૂકાઈ ગઈ કિંમત। અહીંયાથી એક n અહીંયાથી કેન્સલ થાય, એક અહીંયા n સ્ક્વેર છે, તો n n કેન્સલ, તો હજુ એક n બચે, એ n ને કરતા બનાવો, તો આ 2 upon આ 2 ઇન્ટુ u સ્ક્વેર, અને અહીંયા h છે, તો 2h u સ્ક્વેર, અને ડિવાઇડેડ બાય અહીંયા હાફ તો જતો રહ્યો, આ g અને a b સ્ક્વેર, તો g b સ્ક્વેર, તો n ની કિંમત મળી ગઈ 2h u સ્ક્વેર upon g b સ્ક્વેર। આની અંદર દરેક વસ્તુ છે, h તમારી પાસે છે, બરાબર? h ની કિંમત તમને મળી જાય, અહીંયા રકમમાં જ આપી છે, h ઊંચાઈ છે, b ની કિંમત પણ છે પહોળાઈ છે, g અચળ છે, u એટલે પ્રારંભિક વેગ, દરેક ડેટા આપ્યો હોય તો એ કેટલામાં પગથિયા ઉપર અથડાયો હશે n નું મૂલ્ય તમને મળી જાય, ખ્યાલ આવે છે? પણ લોજિક શું છે કે x અક્ષની દિશામાં y અક્ષની દિશામાં કાપેલું અંતર કેટલું? એક ધારી લો કે સમક્ષિતિજ અંતર કાપવા લાગતો સમય આપણને મળી જાય, તો એ સમય આપણે શિરોલંબ અંતર કાપવા માટે વાપરી શકીએ, અને એના ઉપરથી આપણને કિંમતો મળી જાય। સિમ્પલ, ચાલો આગળ વધીએ ત્રીજો દાખલો।
કે એક પદાર્થ યુવન જેટલા વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુએથી પ્રક્ષેપણ કરે છે, મીન્સ કે પ્રક્ષિપ્ત ગતિ કરે છે, અને એ જ સમયે બીજો પદાર્થ ઉર્ધ્વ દિશામાં યુટુ વેગથી પ્રક્ષેપણ કરે છે, તો બંને પદાર્થોને અથડામણ વખતે યુવન અપોન યુટુ ટૂંકમાં બંનેના જે પ્રારંભિક વેગ છે એનો ગુણોત્તર કેટલો થશે? આકૃતિ ઓલરેડી આપીશ, આપણને કીધું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. અહીંયા તમે જુઓ, એક પદાર્થ છે યુવન જેટલા વેગથી સમક્ષિતિ સાથે 60ના ખૂણે પ્રક્ષેપિત ગતિ કરે, અને એ જ સમયે જ્યારે અહીંયા આ પહેલો પદાર્થ છે આપણે લખીએ 1, અને એ જ સમયે અહીંયા એક બીજો પદાર્થ છે 2, એ શિરોલંબ દિશામાં, જો ઉર્ધ્વ દિશામાં યુ ટુ વેગથી સીધો ઉર્ધ્વ દિશામાં જાય, તો કીધું છે કે બંને પદાર્થોની અથડામણ વખતે એના વેગનો ગુણોત્તર કેટલો હશે? બરાબર, તો આ અથડામણ વખતે આપણને વેગનો ગુણોત્તર જોઈએ. હવે અથડામણ ક્યારે થશે? તો કે આ પહેલા પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર અને બીજા પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર એક સમાન થાય તો જ અથડામણ થાય ને, નહીતર તો પહેલો પદાર્થ વધારે અંતર કાપી લે શિરોલંબ દિશામાં અને બીજો ઓછું કાપે તો અથડામણ થાય નહીં, અથવા બીજો પદાર્થ વધારે અંતર કાપી લે અને પહેલો ઓછું કાપે તો પણ અથડામણ થાય નહીં. એટલે બંને પદાર્થોએ શિરોલંબ દિશામાં, બોલું છું, બંને પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર કેવું થવું જોઈએ? એક સમાન, અને એના માટે લાગતો સમય પણ કેવો હોય? સમાન હોય, કેમ કે કાપવાનું અંતર સમાન તો સમય પણ સમાન. જુઓ આ સૂત્ર, શિરોલંબ દિશામાં એચ જેટલું અંતર કાપવાનું હોય તો એચ તો બંને માટે સમાન જ થવાનું, જી અચળ છે તો બંને માટે સમય પણ સમાન. તો આ સ્ટેટમેન્ટ ખૂબ અગત્યનું છે, મેં લખ્યું છે, નોટ ડાઉન કરી લો, કે બંને પદાર્થો જ્યારે અથડાય આ બિંદુ પાસે અથડાય અહીંયા, તો ધારી લો કે અહીંયા આમ આપણે થોડાક તિખારા કરીએ અહીંયા અથડામણના, બરાબર, તો બંને પદાર્થો જ્યારે અથડાય ત્યારે તેઓ સમાન સમયમાં સમાન શિરોલંબ અંતર કાપે, કારણ કે અંતર સમાન થાય તો સમય પણ સમાન થાય. તો સમજ પડી, જ્યારે અથડાય ત્યારે સમાન સમયમાં સમાન શિરોલંબ અંતર કાપે. જોજો, શિરોલંબ એટલે ઉર્ધ્વ દિશામાંનું અંતર. તો પ્રથમ પદાર્થ માટે, આ પહેલો છે, એના માટે શિરોલંબ દિશાનું આપણે અંતર જોઈતું હોય તો શિરોલંબ દિશાનો વેગ ગણી શકાય, અને શિરોલંબ દિશાનો વેગ તમે જાણો સમક્ષિતિજ દિશામાં U1 cos 60, અને આ થાય, થોડું ત્રાસું થઈ ગયું, વ્યવસ્થિત બનાવીએ, ચાલો, આ થાય U1 sin 60. સમક્ષિતિજ ઘટકની જરૂર નથી તો આપણે લખી શકીએ Y1, પેલા માટે Y1 છે તો V0YT પ્લસ હાફ AYT સ્ક્વેર, ખ્યાલ આવે છે? V0YT પ્લસ હાફ AYT સ્ક્વેર, એમાં V0Y ની કિંમત મૂકો તો V0Y આટલો થાય. પ્રારંભમાં જે વેગનો સદિશ છે શિરોલંબ દિશામાં U1 sin 60, કેમ કે આ ખૂણો 60 છે, ઇન્ટુ T, અને પદાર્થ ઉપર જાય છે તો G માઇનસ લખવાનો થાય, તો માઇનસ હાફ GT સ્ક્વેર. અને બીજો પદાર્થ માટે આપણે વિચારીએ તો બીજો પદાર્થ તો સીધો ઉપર જાય છે તો એના માટે ઘટક પાડવાની જરૂર જ નથી, બધો વેગ એનો ઉપરની દિશામાં છે, તો Y2 ઇઝ ઇક્વલ ટુ U2T, એનો પ્રારંભિક વેગ U2 જ છે સીધો, તો U2T માઇનસ હાફ GT સ્ક્વેર, સિમ્પલ. અને આપણે કીધું કે બંને સમાન શિરોલંબ અંતર કાપે, એનો મતલબ કે પહેલા એક આપેલો અંતર Y1, બીજા એક આપેલો Y2, તો બંને સરખાવાના, એટલે Y1 ઇઝ ઇક્વલ ટુ Y2 શરત મુજબ, બરાબર, શિરોલંબ દિશાના બંને અંતરો સમાન. તો આ જમણી બાજુના બંને ઇક્વેશન સરખાઈ દો તો માઇનસ હાફ GT સ્ક્વેર માઇનસ હાફ GT સ્ક્વેર બરાબરની બંને બાજુ કેન્સલ થાય, હજુ એક TT પણ કેન્સલ થશે, અને U1 અપોન U2 ને તમે કરતા બનાવજો. હવે હોમવર્ક એટલું તમારા બે સ્ટેપનું છે, તો U1 અપોન U2 જે આપણને પૂછ્યું છે અથડામણ વખતે એ તમારું થઈ જાય 2/√3, આ ગુણોત્તરનો જવાબ આવે 2/√3. શું સમજ્યા? બંને પદાર્થોએ શિરોલંબ દિશામાં કાપેલું અંતર સમાન થાય, બસ એ શરત છે, બંને અંતર સરખાઈ દો એટલે આપણને આપણો ગુણોત્તર મળી જાય, સિમ્પલ. ચાલો આગળ વધીએ. પછી એક દાખલો છે કે બે ઊંચી ઇમારતો વચ્ચેનો અંતર 180 મીટર છે. આકૃતિ જોતા જાઓ, અહીંયા પહેલી ઇમારત છે, ધારી લો કે નામ આપીએ 1 અને અહીંયા નામ આપીએ 2, તો આ બે ઇમારતો છે એમની વચ્ચેનો અંતર આપ્યું છે 180 મીટર. એક બોલનો વેગ કેટલો હોવો જોઈએ કે જેથી એક મકાનની જમીનથી 55 મીટરની ઊંચાઈ પર આવેલ બારીમાંથી એ બોલને ફેંકતા તે બીજા મકાનની જમીનથી 10 મીટર ઊંચાઈ પર રહેલી બારીમાં પ્રવેશી શકે? એવું કીધું છે કે આ બે જે બિલ્ડિંગ છે એ એકબીજાથી 180 મીટર અંતરે છે. હવે એક બોલ અહીંયા લીધેલો છે, પહેલી બિલ્ડિંગ છે એમાં જમીનથી 55 મીટરની ઊંચાઈની જમીનથી 55 મીટરની ઊંચાઈ પર એક બારી છે, ત્યાંથી એક બોલને કેટલા વેગથી ફેંકવો જોઈએ? આપણને કીધો છે કે એક બોલનો વેગ કેટલો હોવો જોઈએ, ટૂંકમાં એ બોલને કેટલા વેગથી ફેંકવો જોઈએ જેથી એ બીજું જે મકાન છે એની જમીનથી 10 મીટર ઉપર આવેલી એક બારી છે એમાં એ સીધો બોલ પ્રવેશી શકે. એટલે અહીંયાથી ફેંકવાનો અને પેલો જે બીજા મકાન માટે જે જમીનથી 10 મીટર ઊંચાઈ ઉપર બારી છે ત્યાં જવો જોઈએ.
તો આ એનો ગતિમાર્ગ થાય. આ પહેલી બારી અહીંયા દર્શાવી છે અને અહીંયા બીજી બારી, તો એમાં એ જતો રહેવો જોઈએ. તો આ વી ઝીરો આપણને જોઈએ છે બરાબર. તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દઉં કે આ વી ઝીરો કેટલો હોવો જોઈએ. હવે એના માટે તમે જુઓ કે અહીંયા આપણને કીધું છે કે એક મકાનની જમીનથી 55 મીટર પર આવેલી બારી છે અને બીજા મકાનની જમીનથી 10 મીટર પર આવેલી બારી, તો આ બોલે ખરેખર કેટલું અંતર કાપવાનું છે શિરોલંબ દિશામાં? તો આ 55 છે, આખું પણ 55 હોય તો 55 માંથી 10 બાદ કરી દો તો માત્ર 45 મીટર નું અંતર કાપવાનું છે. સમજો, હાલો આખું 55 છે, એમાંથી આ 10 મીટર ઊંચાઈ પર આ બીજા મકાનની બારી છે, તો એને 10 મીટર તો ઓછું જ કાપવાનું, ટોટલ 55 તો કાપવાનું જ નથી, બીજી બારીમાં તમે જતું રહેવાનું છે. તો આ 10 મીટર કપાઈ જાય, મતલબ એ બાદ કરી દેવાનું. તો 55 માંથી 10 બાદ કરો તો બાકીનું કેટલું બચે? ખ્યાલ આવે છે? 45 બચ્યું. તો આપણને ખ્યાલ આવી ગયો કે એને શિરોલંબ દિશામાં 45 મીટરનું અંતર કાપવાનું, અને એ અંતર કાપવા માટે લાગતો સમય આપણે શોધી શકીએ. તો આ સૂત્ર છે આપણી પાસે, વાય માઇનસ વાય ઝીરો ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો વાય ટી પ્લસ હાફ એ વાય ટી સ્ક્વેર. બોલ નીચે આવે છે એટલે પ્રવેગ કેવો થશે? પોઝિટિવ. તો અહીંયા તમે જુઓ પ્રારંભિક વેગ એનો કેવો થાય? શિરોલંબ દિશાનો. આ શિરોલંબ દિશાનો છે ને, ઝીરો થાય. વી ઝીરો વાય કેવો થાય? ઝીરો, કારણ કે સમક્ષિતિજ ફેંકવો પડે આપણે, કઈ આમ તો સીધો નહીં ફેંકી દેવાય, આપણે ઉપરથી નાખીશું ત્યારે જઈને પ્રક્ષિપ્ત ગતિ કરશે. તો વી ઝીરો વાય કેવો થાય? ઝીરો થાય. આ અંતર કેટલું છે તફાવત? તો કે આપણે કીધું 55 માઇનસ 10, 45, તો સીધું મૂકી દીધું. આ તો ઝીરો થઈ ગયું. હાફ જીની કિંમત ધારી લો કે 10 છે, અહીંયા કીધી જ છે, અને ટી આપણે મેળવીએ તો એ ટીની કિંમત આપણને મળે 3 સેકન્ડ. 45 × 2 90 ભાગ્યા 10 એટલે 9, ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, તો ટી બરાબર 3. 3 સેકન્ડમાં આ પદાર્થ આ પહેલા મકાનની બારીમાંથી બીજા મકાનની બારીમાં પ્રવેશ કરી લે બરાબર. પણ આપણને પૂછ્યું છે કે એ વેગ કેટલો હોવો જોઈએ, આપણને સમય નથી પૂછ્યો, પણ સમયની આપણને જરૂર પડશે. તો એના માટે આપણને સમક્ષિતિજ અંતર આપી દીધું છે બરાબર. અને આ સમક્ષિતિજ અંતર આપણને આપ્યું છે, તો સમક્ષિતિજ દિશામાં આપણે અંતરનું સૂત્ર લખીએ. અંતર બરાબર વેગ ગુણ્યા સમય, કારણ કે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ હોય કોઈ પણ બિંદુ પાસે, તો આપણને વેગ જોઈએ છે. તો બનાવો કરતા અંતરના છેદમાં સમય. સમક્ષિતિજ દિશામાં બોલે કાપવાનું અંતર કેટલું? તો કે આ બે બિલ્ડિંગ વચ્ચેનું જે અંતર છે એટલું, 180 મીટર. તો 180 અને માટે લાગતો સમય કેટલો? તો કે 3 સેકન્ડ, કેમ કે જેટલો નીચે આવે છે વાય અક્ષની દિશા માટે 3 સેકન્ડ લેશે, તો એક્સ અક્ષ પર ગતિ કરવા માટે પણ 3 સેકન્ડ જ લે બરાબર. એટલે શિરોલંબ અને સમક્ષિતિજ દિશામાં એ સમાન સમય જ કાપતો, સમાન સમય જ લે, તો 3 સેકન્ડ. તો ડિવાઇડેડ બાય 3, તો 180 ભાગ્યા 3 કરો તો તમને જવાબ મળી જાય વેગનો 60 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બોલને 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકો એટલે એક મકાનની 55 મીટર ઊંચાઈ પર આવેલી બારીમાંથી બીજા મકાનની 10 મીટર ઊંચાઈ પર આવેલી બારીમાં એ સીધે સીધો છું થઈ જાય. ઓકે, તો આને હવે તમે કોપી કરી લો અને આની પ્રેક્ટિસ કરજો. ચાલો ત્યાર પછીનો એક દાખલો છે કે એક ક્રિકેટર સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે એક દડાને 25 મીટર પર સેકન્ડના વેગથી ફટકો મારે છે. ક્રિકેટરથી 50 મીટર દૂર ઉભેલા બીજા ખેલાડી સુધી પહોંચે ત્યારે દડો જમીનથી કેટલી ઊંચાઈએ હશે જેથી તે બીજા ખેલાડીના ઉપરથી પસાર થઈ જાય? અને આપણને કીધું છે કે ક્રિકેટર છે એ જમીનની નજીકથી દડાને મારે છે એવું ધારી લો. તો અહીંયા આ બિંદુ પાસે તમે જુઓ કે કોઈ ક્રિકેટર અહીંયા ધારી લો કે ઊભો છે અને અહીંયાથી હિટ કરે છે, એ દડાને ફટકારે છે કેટલા વેગથી? તો એ 25 મીટર પર સેકન્ડના વેગથી જે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે બરાબર. તો આ પરિસ્થિતિ આપણને આપી દીધી છે અને એ ક્રિકેટર થી અહીંયા ક્રિકેટર ઊભો છે, ધારી લો કે અહીંયા સી બિંદુ પાસે ક્રિકેટર ઊભો છે બરાબર. તો સી બિંદુ પાસેથી 50 મીટર દૂર એક બીજો ખેલાડી ઊભો છે તો એ દડો આ બીજા ખેલાડી સુધી પહોંચે ત્યારે દડો જમીનથી કેટલી ઊંચાઈ હશે? એટલે બોલ છે આ માર્ગે ગતિ કરે અને જ્યારે આ બિંદુ પાસે આવે ત્યારે કેટલી ઊંચાઈ હશે? ધારી લો કે ઊંચાઈ વાય છે તો એ વાય આપણે શોધવાનો છે, સમજ પડી? જેથી કરીને એ બોલ છે એ ખેલાડીની ઉપરથી પસાર થઈ જાય. તો આ પરિસ્થિતિ ખ્યાલ આવી ગયો છે. ક્રિકેટરથી પેલો ખેલાડી છે 50 મીટર દૂર ઉભેલો છે એક્સ અક્ષ ઉપર સમક્ષિતિજ દિશામાં. તો સૌથી પહેલા આપણે આ જો વાય જોઈએ છે તો એ વાય મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો કે આપણને એક્સિયમ આપ્યો છે એના ઉપરથી આપણે સમય મેળવી લઈએ અને સમય મેળવી લઈએ પછી એનો વાય આમ માટે ઉપયોગ કરીશું. તો જોઈએ કે ભાઈ આ પ્રારંભિક વેગ 25 મીટર પર સેકન્ડ છે સમક્ષિતિજ સાથે 60નો ખૂણો, તો એક્સ ઘટક મળે એટલે કે પ્રારંભિક વેગનો એક્સ ઘટક અને પ્રારંભિક વેગનો વાય ઘટક, તો બંને અહીંયા દર્શાવ્યા છે. એક બને 25 cos 60 અને બીજો બને 25 sin 60. બંનેની કિંમત મૂકો એટલે પ્રારંભિક વેગનો એક્સ ઘટક મળે 12.5 અને પ્રારંભિક વેગનો વાય ઘટક મળે 12.5√3 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા cos 60 sin 60 ની કિંમત તમને આવડે છે.
ओके तो हवे समक्षितिज दिशानुं अंतर आपणी पासे छे तो समक्षितिज दिशामां 50 मीटर अंतर कापवा माटे अहींया आ बिंदु सुधी आवे एटले 50 मीटर अंतर कापे तो एना माटे लागतो समय मेळवी शकाय समक्षितिज दिशानो वेग आपणी पासे छे तो समय बराबर अंतर भाग्या वेग थाय समय बराबर अंतर भाग्या वेग कारण के वेग बराबर अंतरना छेदमां समय तो समय ने पकड़ो तो अंतर ना छेद में वेग अंतर केटलो समक्षितिज दिशा नो 50 और समक्षितिज दिशा में कोई पण बिंदु पास वेग तो अचल जो है केटलो होय 12.5 एक्स अक्ष ने दिशा नो तो भाज्या 12.5 50 भाज्या 12.5 करो એટલે 4 સેકન્ડ થાય એટલે જ્યારે ક્રિકેટર ફટકારે ત્યારથી પહેલા બીજા ખેલાડીની ઉપરથી પસાર થાય ત્યાં સુધીમાં 4 સેકન્ડનો સમય લાગે અહીંયાથી અહીંયા સુધી આવવામાં બરાબર હવે આટલો જ સમય વાય અક્ષની ગતિ દરમિયાન પણ લાગતો હશે તો આપણે વાય જોઈએ છે તો YM is equal to V0YT plus half AYT square જ્યાં V0Y શું છે તો કે પ્રારંભિક વેગનો વાય ઘટક આપણી પાસે છે 12.5 રૂટ 3 મૂકી દીધું T એટલે 4 સેકન્ડ એ પણ છે હવે પદાર્થ ઉપર જાય છે એટલે A કેટલો થશે -9.8 માઇનસ G એ માઇનસ આગળ અને G એટલે 9.8 1/2 અને T નો સ્ક્વેર એટલે 4 નો વર્ગ તો આનું તમે સાદરૂપ આપો રૂટ 3 ની કિંમત 1.73 થાય સાદરૂપ આપો તો તમને જવાબ મળશે 8.2 મીટર એટલે આ જે ઊંચાઈ છે એ કેટલી છે 8.2 મીટર થશે અથવા બીજી રીતે પણ ગણી શકાય આપણને વાયામ જોઈએ છે એક્સિયામ આપણને આપેલો છે ટૂંકમાં સંક્ષિપ્ત અંતર આપ્યું છે તો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મૂકો કારણ કે આ જે બોલ છે પ્રક્ષિપ્ત ગતિ કરે છે તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ટેન થીટા માઇનસ 1/2 જી એક્સ સ્ક્વેર અપોન વી ઝીરો સ્ક્વેર કો સ્ક્વેર થીટા એમાં એક્સની કિંમત જાણો છો ટેન થીટા થીટા તો 60 છે પ્રક્ષિપ કોણ જાણો છો માઇનસ 1/2 અચળ જીની કિંમત 9.8 એક્સની કિંમત પાછી આવી 50 પણ હવે એનો વર્ગ છે જી ઇન્ટુ એક્સનો વર્ગ તો જી ઇન્ટુ 50નો વર્ગ છેદમાં વી ઝીરો છે તો 25 પણ એનો વર્ગ તો 25નો વર્ગ અને છેદમાં કોસ કોસ સ્ક્વેર થીટા તો કોસ સ્ક્વેર થીટા થીટા એટલે 60 તો કોસ સ્ક્વેર 60 બધી જ કિંમતો મૂકો એ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણમાં એટલે પાછો જવાબ તમને આટલો જ મળશે એ તમારો હોમવર્ક બરાબર તો આ પહેલી રીત થઈ કે એક યામ ઉપરથી સમય શોધી લીધો અને એનો ઉપયોગ બીજો યામ મેળવવા માટે કરી લીધો અથવા ડાયરેક્ટ તમે વાય અને એક્સના રિલેશનનું આપણી પાસે સૂત્ર છે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ એમાં કિંમત મૂકી દો જવાબ મળી જાય ઓકે ચાલો આગળ વધીએ રકમ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના ખૂણે 10√2 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે આકૃતિ ઓલરેડી આપેલી છે તમે જોઈ શકો અહીંયા કે અહીંયા જમીનથી એ પદાર્થને જે ઊંચાઈએ ફેંકવામાં આવે ઊંચાઈ કેટલી છે 40 મીટર ટૂંકમાં જમીનથી 40 મીટરની ઊંચાઈએ એ પદાર્થને નીચે તરફ 10√2 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવ્યો છે જે સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવે તો વેગ આ તરફ છે અને સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવે જુઓ અહીંયા અત્યાર સુધી આપણે જે દાખલાઓ ભણ્યા એમાં પદાર્થ અહીંયાથી ઉપર જતો હોય અથવા સીધો જતો હોય અહીંયા પદાર્થ હવે નીચે જાય છે સમજ પડે છે વેગનો સદિશ નીચે છે આપણે અગાઉ ભણ્યા એમાં સમક્ષિતિજ હોય અથવા ઉપરથી નીચે આવતો હોય તો આ ત્રણ પ્રકારના દાખલા બને એક તો પદાર્થ સીધો ઉપરથી આવે અથવા ડાયરેક્ટ સીધો જઈને નીચે આવે બે અને આ ત્રીજો આપ્યું અહીંયા એ તો આપણને કીધું છે કે તો પદાર્થ કેટલા સમયમાં નીચે આવે ટૂંકમાં જમીન પર કેટલા સમયમાં આવશે નંબર એક અને આ સમયમાં એટલે કે આ નીચે આવવા માટે લાગતો જે સમય છે એ સમયગાળામાં એક્સ અક્ષ પર કેટલું અંતર કાપે ટૂંકમાં એની અવધિ પૂછી છે એક્સ કયો કે આર કયો અવધિ પૂછી છે તો મિત્રો અહીંયા આપણને સમય જોઈએ છે અને સમય માટે આપણે વાયામ આપણને આપેલો છે જુઓ એટલું અંતર એને કાપીને આવવાનું છે 40 મીટર તો આપણે પહેલા પ્રારંભિક વેગના એક્સ અને વાય ઘટકો મેળવીએ તો વેગનો સદિશ નીચે તરફ તો એક્સ ઘટક એક આમ બને અને વાય ઘટક નીચે બને આ બંનેનું પરિણામી એક્સ ઘટક અને વાય ઘટકનું પરિણામી આ બને ને તો એક્સ સદિશ પહેલી તરફ બીજો નીચે તરફ તો 10√2 આ 45 તો આ V0 cos 45 કેમ કે V0 કહીએ આ વેગના સદિશને પ્રારંભિક વેગનો સદિશ છે ને તો આ V0 cos 45 અને લંબ નીચે V0 sin 45 બંનેની કિંમત અહીંયા મેળવી લીધી છે 10√2 sin 45 અને cos 45 1/√2 તો બંનેમાં 10 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ બરાબર પ્રારંભિક વેગનો x ઘટક પ્રારંભિક વેગનો y ઘટક હવે આપણી પાસે આ જે ઊંચાઈ છે છે y અક્ષની દિશામાંની તો આ સૂત્ર લખાય y y0 v0yt half gt square કારણ કે પદાર્થ નીચે આવે છે તો નીચે આવે તો g ની દિશામાં તો જુઓ આ અંતર કેટલું કાપવાનું તો આખો અંતર તફાવત અહીંયા અહીંયા છે y હોય ને અહીંયા y0 પ્રારંભિક y0 કહેવાય અને અંતિમ y કહેવાય તો એ અંતર કેટલું થાય તો કે 40 મીટર એ 40 છે તફાવત અહીંયા 0 હોય ને જમીન ઉપર ઊંચાઈ અને અહીંયા એક્ઝેટ ઉપર આવે તો 40 તો 40 માઇનસ 0 તો 40 v0y પ્રારંભિક વેગ કેટલો છે જુઓ 10 મીટર
सॉरी 10 मीटर पर सेकंड समय आपणे શોધવાનો છે નીચે આવવા માટે કીધું છે નીચે આવવા લાગતો સમય અને t આપણે શોધવાનો પ્લસ 1/2 g ની કિંમત 10 લઈ લો અને t પાછો શોધવાનો તો આના ઉપરથી તમે સાદું રૂપ આપો તો સમીકરણ આવું મળશે t² 2t 8 0 અને આના તમે ઉકેલ મેળવો બે બીજ મળે એમાંનો એક બીજ મળે t 2 સેકન્ડ અને બીજું મળે t 4 સેકન્ડ આ માઈનસ સમય શક્ય નથી ઋણ સમય ક્યારેય હોતો નથી તો પદાર્થને ઉપરથી નીચે આવવા લાગતો સમય આ વેલિડ કહેવાય 2 સેકન્ડ તો પહેલો જવાબ મળી ગયો પદાર્થ કેટલા સમયમાં નીચે આવે તો 2 સેકન્ડમાં બીજું પૂછું કે આ સમયમાં x અક્ષ પર કેટલું અંતર કાપે તો આપણને ખબર છે કે x અક્ષ દરમિયાનની જે ગતિ છે x અક્ષ પરની એમાં પણ 2 સેકન્ડનો સમય અને x અક્ષ પરનો વેગ અચળ હોય કેટલો 10 મીટર પર સેકન્ડ અચળ જ હોય કેમ કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ ગતિ તો આ બંનેનો ગુણાકાર એટલે અંતર કેટલું થાય સમક્ષિતિજ દિશામાં x બરાબર વેગ ગુણ્યા સમય વેગ કેટલો છે x અક્ષ પરનો જુઓ 10 અને સમય છે 2 તો બંનેનો ગુણાકાર તો 20 મળી જાય સિમ્પલ ઈઝી દાખલાઓ છે માત્ર ને માત્ર દરેક વસ્તુને તમારે સમજવાની છે સારી રીતે બરાબર એના માટે શક્ય હોય ત્યાં સુધી આકૃતિ બનાવવી અને પછી સમજવા પ્રયત્ન કરવો આપણને શું આપેલું છે આપણને શું જોઈએ છે એના આધારે સૂત્રો મૂકવાના છે બરાબર આ એક કન્સેપ્ટ આધારિત દાખલો છે હું ટૂંકમાં સમજાવીશ સોલ્વ તમારે કરવાનો છે ચાલો જોઈએ ત્રણ પદાર્થો છે એ બી અને સી આ ત્રણેય પદાર્થોને V0 જેટલા સમાન પ્રારંભિક વેગથી એક સમાન ઊંચાઈથી આકૃતિ મુજબ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તમે આકૃતિ અહીંયા આપી છે જોઈ શકો એક સમાન ઊંચાઈ કીધી છે બરાબર એક સમાન ઊંચાઈથી અને એક સમાન પ્રારંભિક વેગથી પ્રારંભિક વેગ બધાનો એક સમાન છે અહીંયા V0 છે આનો પણ V0 અને આનો પણ V0 પણ ત્રણે ત્રણ અલગ અલગ દિશામાં એક સીધો સમક્ષિતિજ દિશામાં પદાર્થને સીધો સમક્ષિતિજ દિશામાં બીજા પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ઉપર તરફ ફેંકેલો છે અને સી પદાર્થ છે ત્રીજો પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં નીચે તરફ ફેંકેલો છે ખ્યાલ આવે છે તો આ ત્રણે ત્રણ પદાર્થોને અલગ અલગ રીતે ફેંકેલા છે તો આપણને કીધું છે કે ઉડ્ડયન સમયને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલા કોનો પછી કોનો અને સાવ છેલ્લે કોનો બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો ત્રણે ત્રણ માટે તમે સમજી શકો કે ભાઈ જ્યારે ધારી લો કે બી પદાર્થ છે એને ઉપર ફેંકો છે તો એ ઉપર જશે અને આ સમક્ષિતિજ દિશા છે તો ઉપરથી સમક્ષિતિજ સુધી આવે એટલે આટલું વધારાનું અંતર કાપે ને પછી નીચે આવે બરાબર એની સામે સી પદાર્થ છે એ સીધે સીધો નીચે જ જાય છે ડાયરેક્ટ નીચે પડે અને આ જે એ પદાર્થ છે એ પેલા આગળ જશે ને પછી ગતિ કરે તો તમે વિચારો લોજિકલી કયો પદાર્થ સૌથી વધારે સમય હવામાં રહેશે ઉડ્ડયન સમયને ઉતરતા ક્રમમાં ગોઠવવો છે એનો મતલબ કે ઉડ્ડયન સમય વધારે હોવો જોઈએ સૌથી પહેલા પછી ઓછો કોનો સાવ ઓછો કોનો તો જેમ પદાર્થ વધારે સમય હવામાં રહેશે એમ એનો ઉડ્ડયન સમય વધારે તો પદાર્થ બી તમે જોઈ શકો કે ઉપર જશે પછી આ સમક્ષિતિજ રેખામાં પાછો આવે આવી રીતે અને પછી નીચે આવે જમીન ઉપર ખ્યાલ આવે છે તો બી પદાર્થનો ઉડ્ડયન સમય સૌથી વધારે તો જુઓ ટાઈમ ઓફ ફ્લાઇટ અને બી નો સૌથી વધારે છે એનાથી ઓછો કોનો તો આ બંનેમાંથી વિચારો કોનો થાય સી પદાર્થ તો સીધો જ નીચે આવે છે અને એ પદાર્થ છે હજુ સીધો જશે ને પછી નીચે આવશે સમજાય છે એટલે બીજા નંબર ઉપર એ પદાર્થ આવશે ખ્યાલ આવ્યો એટલે સેકન્ડ રેન્ક ઉપર એ પદાર્થનો ઉડ્ડયન સમય અને સૌથી ઓછો કોનો હોય તો કે સી પદાર્થનો સીધો નીચે જાય છે તો સી પદાર્થનો ઉડ્ડયન સમય સૌથી ઓછો સમજ પડી બી નો સૌથી વધારે પછી એનાથી ઓછો એ પદાર્થનો ઉડ્ડયન સમય અને સાવ ઓછો કોનો સી પદાર્થનો તો એ ક્રમ અહીંયા લખી દીધો છે તમે સૂત્ર આધારિત પણ સાબિત કરી શકો પણ એ તમારા ઉપર હું છોડું છું આપણને ખબર છે ઉડ્ડયન સમયનો સૂત્ર શું આવે 2V0 sin θ/g જ્યાં થીટા છે પ્રક્ષિપ્ત કોણ છે અને V0 પ્રારંભિક વેગ દરેક માટે પ્રારંભિક વેગ તો સમાન છે તો વાત કોના ઉપર જાય થીટા ઉપર બરાબર એ તમે વિચારજો પણ આ મેં તમને લોજિકલી કહી દીધું ખ્યાલ આવી ગયો બીજું પૂછું કે ત્રણેય પદાર્થોની અંતિમ ઝડપ એટલે જ્યારે ધારી લો કે અહીંયા જમીન પર આવી જાય છે આ ફેંકેલો છે અને સમક્ષિતિજ એક જ સરખી ઊંચાઈથી ત્રણેય ફેંકેલા છે જો જો વ્યવસ્થિત એક સરખી જ ઊંચાઈ છે એ બી અને સી એચ જેટલી ઊંચાઈ છે જમીનથી તો અંતિમ ઝડપ એટલે જ્યારે જમીન ઉપર આવી જાય હવે જમીન ઉપર આવી જાય ત્યારે એની પાસે બે વેગ હોય અહીંયા આપણે ધારી લો કે વિચારીએ હું તમને જસ્ટ સમજાવું છું અહીંયા ધારી લો કે આવે તો એક વેગ એનો એક્સ અક્ષની દિશાનો હોય Vx અને બીજો ક્યાં હોય વાય અક્ષની દિશાનો હોય Vy ખ્યાલ છે ને આ વસ્તુ જ્યારે પદાર્થ નીચે આવે ધારી લો કે આ પદાર્થ નીચે આવે આ એ પદાર્થ માટે વિચારીએ તો આવી રીતે નીચે આવે તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે એની પાસે બે વેગ હોય એક એક્સ અક્ષનો અને બીજો વાય ખરેખર એનો પરિણામી વેગ આ રીતે હોય ખ્યાલ છે ને આ વસ્તુ બરાબર તો એના બે ઘટકો પડે તો આ બંને ઘટકો તમે મેળવી લો અને પછી તમે પરિણામી વેગ મેળવવા માંગો તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લખી શકાય તો
વેગનો x ઘટક ને વેગનો y ઘટક મેળવવો પડે તો જુઓ વેગનો x ઘટક છે vx એ પ્રારંભમાં જ મળી જાય આના માટે વેગનો x ઘટક તો v0 જ છે આના માટે v0 cos θ આના માટે પણ v0 cos θ તો તમને vx મળી જાય અને એ હંમેશ માટે અચળ રહે સમગ્ર ગતિ દરમિયાન અચળ જ રહે કેમ કે આ પ્રક્ષિપ્ત ગતિ છે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ જ હોય અને આનો v0 આનો સમક્ષિતિજ દિશામાં v0 cos θ આનો પણ v0 cos θ અને મળી જો હવે મેળવવાનો કયો આ બિંદુ પાસે જે અથડાય છે આપણે કીધું છે અંતિમ ઝડપ એટલે અંતિમ જે અથડાય ત્યારે એનો વેગનો y ઘટક તો એ શોધવા માટે શું કરવાનું તો જુઓ આ સૂત્ર વાપરી શકાય કારણ કે દરેકે કાપવાનું અંતર કેટલું h તો h જેટલું અંતર કાપવાનું જે આપણે જાણીએ પ્રારંભિક વેગના સદિશો પણ જાણીએ ત્રણેય માટે તો vy² આપણો સૂત્ર છે v² - v0² = 2ah બરાબર તો એના ઉપરથી y ઘટક માટે લખતા હોઈએ શિરોલંબ દિશામાં તો vy² माइनस वी जीरो वाई स्क्वायर इज इक्वल टू टू एनी जगह जी गुरुत्व प्रवेग इनटू एच क्योंकि के एच जितलो अंतर कापवानो बराबर छे तो आ सूत्र ने अंदर एच तो दरेक माटे समान छे जी पण अचल छे टू पण अचल मेळववानो तुम्हारे वी जीरो वाई नो स्क्वायर अने पहला वी जीरो वाई मेळवो अने पछी एनो स्क्वायर आना माटे वी जीरो वाई केटलो थाय तो के जीरो केम के पदार्थ समक्षितिज मां जाय छे तो पहला पदार्थ माटे वी जीरो वाई जीरो तो जीरो नो वर्ग जीरो एना उपरथी वी वाई मळी जाय आ वी वाई जोईए छे तो मळी जाय बीजा पदार्थ माटे y ઘટક ત્યાં આવે ઉપર આવે કેટલો આવે v0 sin θ તો અહીંયા તમારે મૂકવાનું થાય v0 sin θ અને આખાનો વર્ગ સમજાય છે v0 sin θ આખાનો વર્ગ અને આ માઈનસ વાળો પદ પહેલી તરફ જવા દો તો vy મળે અંડર રૂટમાં કંઈક મળશે તમને બરાબર વર્ગમૂળમાં તો ફરીથી vy મળી ગયો અને c પદાર્થ માટે વિચારો તો y ઘટક નીચે હોય કેટલો v0 આ cos છે તો નીચે v0 sin તો એના માટે પણ v0 sin θ નેગેટિવ હશે પણ સ્ક્વેર છે તો પોઝિટિવ જ થઈ જવાનો નીચે આવે ને v0 sin θ નીચે આવે c પદાર્થ માટે તો એ પોઝિટિવ થઈ જાય અને ફરીથી vy મેળવી લો તો ત્રણે ત્રણ પદાર્થો માટે vx તો પ્રારંભમાં જ મળી જાય vy મે તમને કીધું એ રીતે મેળવી લો એટલે હવે તમારી પાસે vx પણ છે vy પણ મળી જાય તો હવે બંને ઘટકો છે તો આ અંતિમ વેગ મેળવવા ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ તો જુઓ v is equal to under root vx square plus vy square પદાર્થ એના વેગને આપણે કહીએ va બીના વેગને કહીએ VB અને સીના વેગને કહીએ VC જ્યારે જમીન ઉપર અથડાય ત્યારે તો તમને આવું કંઈક મળશે VA is equal to VB is equal to VC ટૂંકમાં ત્રણેય પદાર્થો માટે આવું તમે કેલ્ક્યુલેશન કરશો VX VY મેળવો અને અંતિમ V મેળવો ત્યારે પદાર્થ A માટે B માટે અને C માટે ત્રણે ત્રણ સમીકરણો એક સરખા જ આવશે ગણતરી કરવામાં ખાસ કાળજી લેવી બરાબર તો આપણો જવાબ છે કે ત્રણેય પદાર્થો જ્યારે જમીન ઉપર અથડાશે ત્યારે એના વેગ કેવા હશે એક સમાન હશે ત્રણે ત્રણના વેગ એક સમાન ભલે ઉડ્ડયન સમય અલગ અલગ છે પણ ત્રણે જ્યારે અથડાશે જમીન ઉપર ત્યારે એના વેગ કેવા હશે એક સમાન હશે સિમ્પલ તો આ દાખલા તમે આ મતલબ આજે સોલ્વ કરવાનું છે જાતે તમે કરી લેશો એવી મને ખાતરી છે આપણે આગળ વધીએ સદ્યનો દાખલા નંબર 4.25 રકમ અહીંયા હું વાંચું છું કે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે અને જો पृथ्वी पर ना कोई अवलोकन बिंदु पासे विमान द्वारा 10 सेकंड में कपायल अंतर 30 डिग्री नो कोण बनावतो होय तो विमान नी झड़प केटली हशे अहीं आपणे कीधुं छे के भाई विमान छे ए पृथ्वी नी सपाटी थी 3400 मीटर नी ऊंचाई है धारी लो के आ जमीन छे तो त्यारथी 3400 मीटर नी ऊंचाई विमान उड़ी रह्यु छे धारी लो के ए थी बी तरफ जाय छे बराबर तो जो पृथ्वी पर ना कोई अवलोकन बिंदु पासे विमान द्वारा 10 सेकंड में कपायल अंतर 30 डिग्री नो खूणो बनावतो होय हवे विमान धारी लो के ए बिंदु पासे छे तो बी सुधी जवा मा आपणने समय आपो छे के 10 सेकंड तो ए थी बी सुधी जवा लागतो समय टी ऑफ ए बी 10 सेकंड छे अने 10 सेकंड में ए थी बी सुधी जाय ए दरमियान आ ए અને બી એ બંનેને ઓ સાથે જોડી દઈએ તો એ ઓ બિંદુ પાસે એટલે કે અવલોકન બિંદુ પાસે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે આવું રકમમાં કીધું સમજ પડી ફરીથી વિમાન એ થી બી સુધી જાય છે એના માટે લાગતો સમય 10 સેકન્ડ છે આ વિમાનની જમીન પરના અવલોકન બિંદુથી ઊંચાઈ છે 3400 મીટર બરાબર 3400 મીટર તો આપણને કીધું છે કે જ્યારે વિમાન એ થી બી સુધી જાય છે ટૂંકમાં 10 સેકન્ડના સમય દરમિયાન જે અંતર કાપે છે એના દ્વારા અહીંયા પૃથ્વીના અવલોકન બિંદુએ બનતો ખૂણો ટોટલ ખૂણો 30 ડિગ્રીનો છે તો વિમાનની ઝડપ કેટલી હશે હવે વિમાનની ઝડપ આપણે શોધવી હોય તો વિમાને કાપેલું અંતર જોઈએ અને એના માટેનો સમય જોઈએ તો વિમાન એ થી બી જાય છે એના માટે સમય આપી દીધો છે 10 સેકન્ડ તો હવે એ થી બી દરમિયાનનું અંતર જ જોવાનું ટૂંકમાં એ બી વચ્ચેનો અંતર ગણી લઈએ એ અંતર ભાગ્યા સમય કરી દઈએ એટલે વિમાનનો વેગ મળી જાય તો તમે જુઓ કે એ થી બી એટલે એ થી ઓ ને જોડતી રેખા અને બી થી ઓ ને જોડતી રેખા એ ટોટલ 30 નો ખૂણો બનાવો એનો લંબ દ્વિભાજક દોરીએ એટલે કે ઓ સી બે એક સરખા ભાગ કરીએ તો 15 15 ડિગ્રીના બે ભાગ થઈ જાય યસ થઈ જાય
હવે તમે જુઓ અહીંયા ટેન પંદર લગાડીએ તો ટેન પંદર લગાવીએ તો શું થાય તો કે સામેની બાજુ બીસી અને છેદમાં પાસેની બાજુ ઓસી ઓસી આપણે જાણીએ છીએ તો જુઓ ટેન પંદર લગાવો તમે તો સામેની બાજુ બીસી આ ત્રિકોણમાં લગાવો ઓ સી બીમાં લગાવો તો સામેની બાજુ બીસી છેદમાં પાસેની બાજુ ઓસી એમાં બીસી આપણને જોઈએ છે કેમ કે જો બીસી મળી જાય તો બે ગણું કરો તો એ બી મળી જાય બરાબર તો બીસી ના કરતા બનાવો તો ઓસી ગુણ્યા ટેન પંદર ઓસી ની કિંમત છે ઓછી સી કેટલું છે ચોત્રીસો મૂકી દો ટેન પંદર નેચરલ ટેન્જન્ટમાં જોજો લોગ ટેબલમાં તો તમને જવાબ મળશે ટેન પંદર નો ઝીરો પોઈન્ટ છવ્વીસ ઓગણએસી બરાબર છે તો આપણને મળી ગયું બીસી હવે એનું ડબલ કરો તો કેમ કે આ જેટલું છે એટલું જ એસી છે એનું ડબલ કરો એટલે એ બી મળી જાય તો એ બી ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ બીસી આ બીસી છે એનું બમણું કરી દીધું તો ટુ એઝ ઇટ ઇઝ અને બીસી ની કિંમત ચોત્રીસો ગુણ્યા ઝીરો પોઈન્ટ છવ્વીસ ઓગણએસી મૂકી દો ગુણાકાર કરો એટલે એ બી નો જવાબ તમને મળે એક હજાર આઠસો એકવીસ પોઈન્ટ બોતેર મીટર મીટર એકથી બિંદુ એ થી બિંદુ બી સુધીનું અંતર એક હજાર આઠસો એકવીસ પોઈન્ટ બોતેર મીટર તો અંતર પણ મળી ગયું એના માટે સમય લાગે દસ સેકન્ડ તો વિમાનની ઝડપ મળી જાય વી ઇઝ ઇક્વલ ટુ એ બી અંતરના છેદમાં ટી સમય અંતરના છેદમાં સમય અંતર છે સમય છે દસ સેકન્ડ ભાગાકાર કરો તો એકસો ને બ્યાસી પોઈન્ટ એકસો બોતેર મીટર પ્રતિ સેકન્ડનો વેગ આપણને મળે છે બરાબર દાખલો ઇઝી છે બે માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછી શકાય સારી રીતે આને તમે હવે કોપી કરી લો